प्रणाम। माधव विद्यालय ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपने स्टैंडर्ड 7 में इंग्लिश सब्जेक्ट में यूनिट 2 हाउ मेनी डीड यू नो अभ्यास करीशू। हाउ मेनी डीड यू में आज आपने एक्टिविटी 5 में विभाग बी नो अभ्यास करीशू। अगाउना वीडियो में आपने विभाग बी में हूनी माहिती मेरवी थी, हवे आपने वोटनी माहिती मेरवीशू। आपने बे नंबर नु जे वाक्य आपेलू छे ए वोट विषय नी आपने माहिती आपेली छे। तो अहीं आपने वाक्य आपेलू छे कि गोपाल किल्ड 7 फ्लाइज एट वन ब्लो। तो हवे आने आपणे गुजराती में प्रश्न पूछवो होय शू वडे, तो आपणे केवी रीते प्रश्न पूछी शकीए कि गोपाले एक गामा शू मारी नाख्यू। तो आपणने शू जवाब मळशे, 7 फ्लाइज एटले के 7 माखीओने मारी नाखी। तो हवे आपणे एनो प्रश्न बनावो छे, तो नीचे जुओ आपणने प्रश्न बनावीने आपेलो छे। वोट डीड गोपाल किल एट वन ब्लो, એટલે કે એક ગામાં ગોપાલે શું મારી નાખ્યું। તો 7 ફ્લાઈઝ નો અહીંયા આપણને ઉલ્લેખ કરેલો નથી, એટલે કે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે અંદર જવાબનો ઉલ્લેખ થતો નથી। તો જુઓ આપણને અહીંયા પહેલું જ શું આપેલું છે, વોટ। તો જ્યારે વોટ વડે પ્રશ્ન બનાવવાનો હોય તો વાક્યની શરૂઆતમાં વોટ મૂકવું, પછી તરત મૂકવું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો ડીડ મૂકવું, પ્લસ એના પછી આપણને શું આપેલું છે, ગોપાલ, એટલે કે જે પહેલો કરતા આપણને આપેલો છે એ આપણે કરતા મૂકીશું, પછી આપણને ક્રિયાપદનું અહીંયા વાક્યમાં ભૂતકાળનું રૂપ આપેલું છે। હવે આપણે જ્યારે ભૂતકાળનું રૂપ આપણને આપેલું હોય અને આપણે ડીડનો ઉપયોગ કરીએ, તો ડીડનો અહીંયા ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવશે, મૂળ ક્રિયાપદ। તો અહીંયા આપણે લખવાનું મૂળ ક્રિયાપદ, કિલ્ડ આપેલું છે, અહીંયા હું કૌંસમાં લખું છું, એ તમારે લખવાનું નહીં, પરંતુ જ્યારે વાક્ય રચના લખો તો કિલ્ડ આપેલું છે તો એનું શું થઈ જશે, કે આઈ ડબલ એલ, પછી પાછળના જે શબ્દો આપેલા હોય કે કર્મ, પ્લસ અંતે શું કરવાનું, પ્રશ્નાર્થ ચિહ્ન। તો આ આપણી વાક્ય રચના છે વોટની, કે વોટ પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે આપણે જોઈશું કે ધ કિંગ શો ધ ડેડ જાયન્ટ, રાજાએ મૃત્યુ પામેલા રાક્ષસોને જોયા હતા। તો અહીંયા આપણને શો જે આપેલું છે, હવે આપણે વાક્ય રચના પ્રમાણે જોઈએ તો પહેલું શું મૂકવાનું હતું આપણે, વોટ, વોટ પછી ડીડ, ડીડ પછી કરતા, કરતા પછી ક્રિયાપદનું મૂળ ક્રિયાપદ, આપણે અહીંયા લખીશું મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન। તો આપણે જોઈએ તો ડીડ આપેલું છે, પછી કરતા આપેલો છે, અને પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, અહીંયા સીનું ભૂતકાળનું રૂપ શો, તો અહીંયા મૂળ ક્રિયાપદ થઈ ગયું ને સી, તો અહીંયા પહેલું શું આવશે, વોટ, વોટ ડીડ કિંગ્સ, વોટ ડીડ ધ કિંગ સી, રાજાએ શું જોયું। હવે નીચે જુઓ આપણને વોટથી શરૂઆત કરેલી છે, ડીડ છે, ગોપાલ છે, હવે શું અહીંયા આપણને શું આપેલું, ગોપાલ લાઈક ડ જલેબી, હવે આને પ્રશ્ન બનાવો, ગોપાલને શું ગમે છે, તો લાઈક ડનું શું થઈ જશે અહીંયા, લાઈક, તો આમાં આપણને ક્રિયાપદ કયું આપેલું છે, લાઈક, એલ આઈ કે ઈ સુધી જ આવશે, આન્સર શું આવશે, એલ આઈ કે ઈ, ખાલી જગ્યામાં શું લખવાનું, એલ આઈ કે ઈ। તો આવી રીતે આપણે વોટનો અભ્યાસ કર્યો। હવે આપણે નીચેના વાક્યો જોઈશું, ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે, તો અહીંયા નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે તે ગામે પાછો આવ્યો હતો, તો બે દિવસ પછી એટલે કે નેક્સ્ટ ડે એટલે કે બે દિવસ પછી અથવા પછીના દિવસે, તો એટલે આપણને સમય બતાવેલો છે કે ક્યારે ઘરે આવ્યો, બરાબર, વેન ડીડ ગોપાલ રિટર્ન ધ વિલેજ, ગામમાં ક્યારે પાછો આવ્યો, એવો આપણને પ્રશ્ન પૂછે છે। તો આપણે સમય જાણવા માટે, શું જાણવા માટે, સમય જાણવા માટે શેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, વેન વડે, ડબલ્યુ એચ ઈ એન, વેન, વેન પછી તરત જ શું મૂકવાનું, ડીડ, ભૂતકાળનું રૂપ આપેલું હોય તો ડીડ, વર્તમાનકાળનું રૂપ આપેલું હોય, ક્રિયાપદને એસ કે ઈએસ લાગેલું હોય તો ડુ કે ડસ મૂકવું, વર્તમાનકાળમાં શું મૂકવાનું, ડુ અથવા ડસ મૂકવાનું રહેશે। હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એમને ડીડ મૂક્યું છે,
पछी तरत शू मूकेलू छे करता प्लस क्रियापद नू मूल रूप एटले के मूल क्रियापद अथवा मुख्य क्रियापद पण तमे कही शको। पछी आपणे जे कर्म आपेलू छे अने अन्य शब्दों जे आपेला छे अने अंते शू करवानू प्रश्नचिह्न, बेटा प्रश्नचिह्न फरजियात करवू। जो प्रश्नचिह्न तमे ना करो तो वाक्य खोटू गणाशे। तो आपनी वाक्य रचना शू थशे वेननी? वेन प्लस डीड प्लस कर्ता प्लस मूल क्रियापद प्लस कर्म प्लस प्रश्नचिह्न। हवे ए प्रमाणे आपणे अहीं जोईए तो आपणने जे वाक्य आपेलू छे वेन डीड गोपाल रिटर्न टू ध विलेज, तो अहीं नेक्स्ट जे आपेलू छे एनो वाक्यमां उल्लेख થયો નથી। એવી રીતે નીચે આપણને પહેલું જે વાક્ય આપેલું છે કે ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ, તો સવારના સમયે બોલાવે છે, તો સવારનો સમય આપણને બતાવેલો છે ઇન ધ મોર્નિંગ। હવે આ શબ્દનો આપણે ઉલ્લેખ કરવાનો નથી, જે શબ્દ મેં અંડરલાઇન કર્યો તમારી પરીક્ષામાં આવી રીતે જ પૂછાશે કે નીચે અંડરલાઇન કરેલું હશે અને કૌંસમાં આપેલું હશે વેન, કે વેન વડે પ્રશ્ન બનાવો કયો શબ્દ લેવાનો છે ઇન ધ મોર્નિંગ। તો વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ, હવે કોલ્ડ અનુ શું થઈ જશે? કોલ સી એ ડબલ એલ અને અહીંયા શું આવશે? ગોપાલ, સોરી ડીડ, ડીડ આપેલું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, હવે બે કરતા આપેલા છે તો ગોપાલને ક્યારે બોલાવે એવું કહેવામાં આવ્યું છે, એટલે પહેલો જે મુખ્ય કરતા છે એ કિંગ છે અને બીજો કરતા જે છે એ ગોપાલ છે, એટલે ગોપાલને આપણે ક્રિયાપદ છેલ્લે જે આપેલું છે એના પછી મૂકીશું। એવી જ રીતે જુઓ અહીંયા આપણને આપેલું છે ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ, તો જુઓ અહીંયા સ્ટ્રોંગ મેન પહેલો કરતા અને બીજો કરતા કયો? ગોપાલ, તો જે બીજો કરતા આવે ક્યાં મૂકવાનો? અહીંયા મુખ્ય ક્રિયાપદની પછી કરતા મૂકવો, અને મુખ્ય ક્રિયાપદ જે હશે એના પછી કર્મ આપેલું હશે નહીં, એટલે કે અન્ય શબ્દો વધારાના હશે નહીં। લાસ્ટ નાઇટ એ સમયદર્શક શબ્દ છે, સમયદર્શક શબ્દ કયો છે? લાસ્ટ નાઇટ, જે સમય સૂચવે છે એટલે કે ગઈ રાત્રિ, તો એ સમય બતાવે છે, તો વેન વડે પ્રશ્ન પૂછીશું તો લાસ્ટ નાઇટનો ઉલ્લેખ થશે નહીં, તો આપણે અહીંયા લખીશું વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન, હવે અહીંયા મેટ જે આપેલું છે આ મેનની ધ સ્ટ્રોંગ મેન પછી તરત શું આવે છે? કરતા પછી શું આવે છે? મુખ્ય ક્રિયાપદ, તો અહીંયા મેટ આપેલું છે તો મેટનું મુખ્ય ક્રિયાપદ શું થશે? એમ ડબલ ઈ ટી મીટ, તો આપણે અહીંયા ખાલી જગ્યામાં આન્સર શું લખીશું? વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ અને અંતે પ્રશ્નાર્થી। હવે એવી જ રીતે આપણે છેલ્લે જે આપેલું છે કે વેર વડે જે વાક્ય રચના આપેલી છે, અહીંયા વાક્યો જે આપેલા છે એમાં વેરનો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા આપેલું છે વેર, વેરનો મીનિંગ થશે ક્યાં, શું જાણવા માટે, સ્થળ જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે ક્યાં છો, વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો, તો વેર વડે પ્રશ્ન જ્યારે પૂછીશું તો આપણને શું મળશે? સ્થળ જાણવા મળશે। તો જુઓ ગોપાલ પુટ જલેબી ઇન અ ડીશ, તો શેમાં મૂકી? તો ડીશમાં મૂકી, જલેબીનું સ્થાન ક્યાં છે અત્યારે? ડીશમાં છે, તો એ સ્થાન ઇન અ ડીશ, ઇન ધ ડીશ, ઇન અ ડીશ એટલે કે ડીશમાં મૂકી। હવે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તમારે તો પહેલું આપણે અહીંયા જે વાક્ય આપેલું છે કે ગોપાલ પુટ જલેબી ઇન અ ડીશ, હવે ઇન અ ડીશ શબ્દનો આપણે ઉપયોગ કરવાનો નથી, તો ગોપાલે જલેબી ક્યાં મૂકી, તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો પહેલું મૂકવાનું વેર, વાક્ય રચના તમારે લખવી હોય તો લખી શકો વેર વત્તા પછી શું લેવાનું છે? ભૂતકાળનું રૂપ આપેલું હોય તો ડીડ, તો જુઓ આપણને પુટ, પુટનું ભૂતકાળ પુટ જ થાય, તમને બધાને ખબર હશે કે પુટ પુટ પુટ, કટ કટ કટ, શર્ટ શર્ટ શર્ટ, ભૂતકાળ ભૂતકૃદંત અને મુખ્ય ક્રિયાપદ ત્રણેય સરખા સરખા છે, ઓકે, તો આપણને અહીંયા અને રીડ 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 આર ઈ એ ડી અને રેડ બીજી વખતે રેડ વંચાય આર ઈ એ ડી, પરંતુ સ્પેલિંગ એના એ જ છે પરંતુ ઉચ્ચાર અલગ થશે, રીડ રેડ છેલ્લામાં પણ આવશે રેડ। હવે જુઓ આપણને અહીંયા વેર પછી ડીડ, ડીડ પછી આવશે કરતા અને છેલ્લે આપણે શું મૂકીશું? ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે મૂળ ક્રિયાપદ, ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે? મૂળ એટલે કે મૂળ ક્રિયાપદ અથવા ક્રિયાપદનું મૂળ રૂપ એવી રીતે પણ તમે લખી
શકો. તો આપણને અહીંયા પહેલું વેર આપેલું છે, તો પહેલું જે વાક્ય આપણને આપેલું છે કે ગોપાલ પુટ જલેબી ઇન અ ડીશ, તો એ પ્રશ્ન વાક્ય જે આપણને સોરી સાદું વાક્ય જે આપેલું છે એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો કેવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું? તો બનાવી શકીએ કે વેર ડીડ ગોપાલ પુટ જલેબીસ, આની પછી આપણે મૂકીશું કર્મ. તો જલેબી એ કર્મ આપેલું છે પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન, તો અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકી શકીએ. તો આનું પ્રશ્નાર્થ વાક્ય શું બનશે? વેર ડીડ, અહીંયા વેર ડીડ, અહીંયા કરતાની જગ્યાએ શું આવશે? ગોપાલ પુટ જલેબીસ, અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું. હવે જુઓ, આપણને આપેલું છે ગોપાલ વેન ટુ ધ માઉન્ટેન, તો વેર ડીડ ગોપાલ ગો, અહીંયા શું આવશે? ડબલ્યુ એચ ઈ આર ઈ. તો અહીંયા વેન્ટ જે ભૂતકાળનું રૂપ આપેલું છે એનું શું થઈ ગયું? ગો, મૂળ ક્રિયા પર. હવે નીચે ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી, તો વેર ડીડ ધ યંગ મેન હિડ આપેલું છે એનું શું થઈ જશે? હાઈડ, એચ આઈ ડી ઈ, અને અંતે શું મૂકવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન, એ જે આપેલું છે આપણને અહીંયા. તો આવી રીતે આપણે વોટ, હુ, વેન અને વેર વડે પ્રશ્નોના જવાબ મેળવી શકીએ છીએ, જે આપણે ગ્રામરનો આપણને અહીંયા એક ટોપિક આપેલો છે કે સાદા ભૂતકાળના ડબલ્યુ એચ પ્રશ્નાર્થ વાક્યો. આને શું કહેવાય? સાદા ભૂતકાળના ડબલ્યુ એચ પ્રશ્નાર્થ વાક્યો, તો જેની આપણે અહીંયા વાક્ય રચનાઓ આપણે શીખી ગયા. હવે વર્તમાનકાળ હોય તો અહીંયા ડીડની જગ્યાએ શું આવે? ડુ અથવા ડઝ. શેનો ઉપયોગ કરી શકીએ આપણે? ડુ અથવા ડઝનો ઉપયોગ કરી શકીએ. આખી વાક્ય રચના આ જ રહેશે. હવે આપણે આગળનો ટોપિક એક્ટિવિટી 6નો અભ્યાસ કરવાનો છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં તેનો અભ્યાસ કરીશું. પ્રણામ.